કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા બેટી પઢાઓના સૂત્ર સાથે દીકરીઓને ભણીને વધુ સક્ષમ બને તેવી નેમ સાથે ભુજ ખાતે કન્યા છાત્રાલયના નિર્માણનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજની દીકરીઓ પણ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે ક્ષત્રિય સમાજ હંમેશા અગ્રેસર રહ્યો છે. આશાપુરા સ્કૂલ હોય કે પછી અન્ય શિક્ષણ ક્ષેત્રના કાર્યો હોય, દીકરીઓને શિક્ષિત કરવાના આવા કાર્યોમાં કન્યા છાત્રાલય અને હોસ્ટેલ થતી શિક્ષણના કાર્યને આગળ ધપાવવાના કાર્યનો પાયો આજે ભુજમાં નખાયો હતો. ગર્લ્સ હોસ્ટેલ અને છાત્રાલયની પાયાવિધિ ભુજના જયનગર નજીક કરાઈ હતી. એક વર્ષમાં કામ પૂરું કરવાની નેમ સાથે 5 કરોડના ખર્ચે રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા અહીં હોસ્ટેલ અને છાત્રાલયનું નિર્માણ કરાશે. આજે કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ અને માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે પૂજન કરાવી પાયાવિધિ કરાઈ હતી. આ પ્રસંગે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ તેમજ ક્ષત્રિય આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના એક કન્યા કેળવણી ક્ષેત્રે એક સંકલ્પ હતો કે આખા કચ્છભરમાંથી અને કચ્છ મારમાંથી ઉચ્ચ અભ્યાસ અર્થે જે દીકરીઓ આવે છે અને દીકરીઓના અભ્યાસ અર્થે આ જગ્યા ઉપર અદ્યતન 50,000 સ્ક્વેર ફૂટના બાંધકામને એક હોસ્ટેલનું નિર્માણ કરવામાં જઈ રહ્યું છે, જેના કારણે ઉચ્ચ અભ્યાસ અર્થે જે દીકરીઓને તકલીફ પડે છે અને સારામાં સારો સંસ્કારો સાથે અને સારામાં સારી વ્યવસ્થા ભાગરૂપે જે સમાજ દ્વારા શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા અને આના આજે અમે જે ખાતમુહૂર્ત કરીએ એમાં કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના સન્માનીય અધ્યક્ષ શ્રી વિરેન્દ્રસિંહજીના હસ્તે ભૂમિપૂજન કરી અને સમાજને આવનાર એક વર્ષની અંદર આ બિલ્ડિંગ 50,000 સ્ક્વેર ફૂટનો એક અદ્યતન બિલ્ડિંગ અને સારામાં સારામાં આધુનિક સુવિધાઓ સાથેનું બિલ્ડિંગ એક વર્ષને પૂરણ કરવાની નેમ સાથે આજે ભૂમિપૂજન કરી અને સમાજની દીકરીઓના ફાયદા આજરોજ જે કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું છે અમે એ આગામી એક વર્ષની અંદર પૂરું કરવામાં આવશે અને અંદાજે 40,000 થી 45,000 ફૂટનું બાંધકામ થશે એમાં અને એક વર્ષ પછી આ કાર્યરત થઈ જશે. હરેશ જોગી સાથે અલી મહમદ ચાકી, લાઈવ ગુજરાત ન્યૂઝ, ભુજ.